नमस्कार, गुजरात नॉनस्टॉप સાથે હું છું ભૂમિત જાની અને તમે જોડા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો કોરોના રસીકરણને લઈને અમદાવાદ કલેક્ટર દ્વારા સુપર સ્પ્રેડર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શાકભાજી દુકાનદારો, ચાવાળા, લારીવાળા, હોટલવાળા, વિક્રેતાઓ અને વેપારીઓને કોરોનાની રસી લીધેનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે અને આ સાથે જ તેમને 10 દિવસનું આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો પડશે। તેનું આજ રાત્રે 12 વાગ્યાથી અમલીકરણ કરવામાં આવશે। 10 દિવસ જૂનો ન હોય એવું આરટીપીસીઆર ટેસ્ટ રાખવું પડશે, અન્યથા રસીકરણ લેવી પડશે। જેમને રસીકરણ કર્યું છે એમના માટે આ જાહેરનામું લાગુ પડતું નથી, અન્યથા એમને આરટીપીસીઆર 10 દિવસે એકવાર કરવું પડશે। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને એડમિશનને લઈને ડર સતાવી રહ્યો છે। તો એડમિશન પ્રક્રિયાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી અમદાવાદના વિદ્યાર્થીઓ અપીલ કરી રહ્યા છે। એ રીતે ગવર્નમેન્ટે માસ પ્રમોશન આપ્યું, ડિસિઝન વેલ એન્ડ ગુડ છે, બટ હવે ગવર્નમેન્ટ ગાઈડલાઈન એડમિશન માટે પણ કોઈ ગાઈડલાઈન આપી દે તો સારું છે, કેમ કે આ પોઝિશનમાં શું છે, બધા જ પાસ થયા છે અને એડમિશન ટાઈમે શું અમુક કોલેજો ડોનેશનો ને એ રીતનું ડિમાન્ડ કરે છે, બટ જે હોશિયાર છે એને તો પ્રોબ્લેમ નહીં પડે, અને બટ જે થોડા પુઅર ને એ રીતના છે, ગરીબ, એમે ડોનેશન કઈ રીતે આવશે? તો ગવર્મેન્ટને રિક્વેસ્ટ, એડમિશનને લઈને અત્યારે ગુંચવણ તો છે અને અત્યારે કોલેજવાળા ડોનેશન ના લે તો સારું, કેમ કે જે મધ્યમ વર્ગના હોય છે, જે ગરીબ હોય છે, એવા લોકોને ભણવા માટે ખૂબ જ પૈસા ખર્ચવા પડતા હોય છે। તો અમારે સરકારશ્રીને નિવેદન છે કે તમે કોલેજવાળા ડોનેશન ના લે, એના વિશે કંઈક સજેશન કરો કે ગાંધીનગરમાં પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં કમિટી બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેની અંદર તેમણે જણાવ્યું કે ત્રીજી લહેરમાં સરકાર અને સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે। પોતપોતાના મતવિસ્તારની અંદર ધારાસભ્યો સહિત આના માટેના કેમ્પ અને સક્રિય થાય એના માટેનું પણ જે ટાર્ગેટ છે એ પૂરું કરવા માટે પૂરતો પ્રયત્ન કરે તો જ આ ત્રીજી લહેરને ઝડપમાં અટકાવી શકશે, એવી પણ ચર્ચા આ મીટિંગમાં થઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રસીકરણને લઈને સરકાર અભિયાન ચલાવી રહી છે, ત્યારે અમદાવાદમાં આવેલી ઉદગમ સ્કૂલ દ્વારા રસીને લઈને પહેલ કરવામાં આવી છે। ઉદગમ સ્કૂલે જાહેરાત કરી છે કે 31 ઓક્ટોબર પહેલા જો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીએ રસી મુકાવશે તો તેમના બાળકોને ફ્રીમાં 5% રાહત આપવામાં આવશે। કોરોનાની રસી લેનાર માતા પિતાને તેમના બાળકની ફીમાં 5% ઘટાડો કરી દેવામાં આવશે। પ્રોત્સાહન આપવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ સૌથી વધારે રસી લે, એટલે અમે 5% ફીમાંથી વેવર આપીએ છીએ જો એમ એક ક્લાસ, એક કોઈ બી એક વર્ગખંડ એના જે પેરેન્ટ્સ હોય એ લોકો બધા રસી લે તો એના માટે અત્યારે અમે પેરેન્ટ્સને કહીએ છીએ કે તમારું સર્ટિફિકેટ અમને આપો અને અમે અમે જાહેર કરીશું કે કયા ક્લાસ એ સૌથી વધારે સૌથી પહેલા રસી લીધી છે અને એ ક્લાસોને અમે બધાને આખાના ક્લાસને 5% ફીનું વેવર આપીએ। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં વિદ્યાર્થીની આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે। ખાનગી કંપનીમાં કામ કરતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે। મળતી માહિતી મુજબ મૃતક યુવતીએ મિત્રો સાથે દારૂની મહેફિલ યોજી હતી, જે દરમિયાન યુવક મિત્રએ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ અંગે યુવતીએ આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હતો અને સમગ્ર ઘટનાની માહિતી વિડીયોમાં જણાવી હતી। આ મામલામાં પોલીસે વિડીયોના આધારે ફરિયાદ નોંધી 2 યુવકોની ધરપકડ કરી છે। જતા રહે તે બાદ સાંજના 1 વાગ્યાના સુમારે દિશાંત અને આઝીમ નાવ ફરીથી ફ્લેટ પર ગયેલા, સાથે દારૂની એક બોટલ પણ લઈ ગયેલા અને ત્યાં યુવતીના ફ્લેટ પર તેઓએ સાથે દારૂ પીધેલો, તે બાદ યુવતી સાથે દિશાંત। રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ભાજપના પ્રમુખ હઠીસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારે તેમના રાજીનામાને લઈને રાજકારણ ફરીથી ગરમાયું છે। હઠીસિંહે રાજીનામાને લઈને નિવેદન આપ્યું હતું કે સાંસદ મોહન કુંડારિયાના કહેવાથી રાજીનામું આપ્યું છે, પક્ષ સાથે મારે કોઈ નારાજગી નથી।
રાજીનામું દઈ દીધું છે અને મોહનભાઈ અમારા સંસદ સભ્ય એના કહેવાના આદેશ મુજબ મેં એનું રાજીનામું દીધું નથી. મને કાંઈ અસંતોષ કે નથી, કાંઈ પાર્ટીનો વફાદાર સૈનિક છું અને 35 વર્ષથી સરપંચ રહ્યો છું વણપરીનો ગામનો અને 1981 થી ભાજપમાં જાઉં અને કોઈ દી કાંઈ લેવા દેવાનું કાંઈ થતું નથી અને ભાજપ કિંમત કરવાનું થાય છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાની પણ પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે ભારત શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 T20 મેચ રમાશે. વનડે સિરીઝની પહેલી મેચ 13 જુલાઈ યોજાશે, જ્યારે બીજી વનડે 16 જુલાઈ અને ત્રીજી વનડે 18 જુલાઈ યોજાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરનું ચોટીલા મંદિર ખુલતા આજ માય ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મહત્વનું છે કે કોરોના સંક્રમણ વધતા રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે ફરીથી મંદિર ખોલવાની છૂટછાટ આપવામાં આવતા ભક્તો સહિત નાના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કોરોનાની મહામારી બાદ 2 મહિના બાદ સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી બાદ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે સવારથી ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જ્યારે મંદિર વહીવટી વિભાગ દ્વારા દર્શને આવતા હરિભક્તો માટે ફરજિયાત માસ્ક, સેનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે. તો 2 મહિના બાદ દાદાના દર્શન થતા હરિભક્તોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે, તેમજ હરિભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે છેલ્લા 2 મહિના પછી આપણે આ દાદાનું મંદિર ખોલવામાં આવ્યું છે. તો આપ સર્વે જોઈ શકો છો કે ઘણા શ્રદ્ધાળુ ભક્તો છેલ્લા 2 મહિનાથી રાહ જોઈને બેઠા હતા કે મારે દાદાના દર્શન કરવા છે, દર્શન કરવા છે. પણ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે માસ્ક, સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. કોરોના કાળમાં જે ચાલતું હતું તો 2-2.5 મહિનાથી આ મંદિર બંધ હતું, તો ઘણા ટાઈમથી આ બધા લોકોને દર્શન કરવા હતા. તો અમે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે બધા ધાર્મિક સ્થળો ખોલવાની ગાઈડલાઇન આપી છે, તો આજે મંદિરો ખુલ્લું છે, તો સવારથી જ અમે બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા છીએ અને ખૂબ ખૂબ આનંદ થયો છે. મંદિર ખુલ્લું છે, આજે 2 મહિનાથી આ મંદિર બંધ હતા, આજથી મંદિર ખુલ્લું છે ને બહુ અમે દર્શન કરીને બહુ સારું એવું એમ લાભ મળ્યો છે કે બહુ સારું છે. ખેડા જિલ્લામાં આવેલું વડતાલનું સ્વામિનારાયણ મંદિર ભક્તો માટે 58 દિવસ બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું. કોવિડ ગાઈડલાઇન પ્રમાણે મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન કરતી વખતે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે આજથી ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીના પગલે 2 મહિનાથી બંધ સોમનાથ મંદિર ફરીથી ખુલતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી, ત્યારે વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે અમલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જે અંતર્ગત ભક્તોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે. ત્યારે ટેમ્પરેચર ચેક કરી અને હાથ સેનેટાઇઝ કર્યા બાદ જ ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. સેનિટાઇઝર લગાવી અને લાઇનમાં લાગી ગયો છું અને મને દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવું છું. દેવભૂમિ દ્વારકાનું જગત મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરના દ્વાર ખુલતા જ દ્વારકાધીશના દર્શનાર્થે યાત્રિકોનું ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં ભીડ ન થાય તે માટે કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાઈડલાઇન મુજબ મંદિરમાં 50 લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે મંદિરમાં રાઉન્ડ સર્કલ પણ કરવામાં આવ્યા છે. તો કોરોના મહામારીના કારણે ઘણા સમયથી બંધ દ્વારકા મંદિર ખુલતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેડાના ડાકોર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંદિર ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પહોંચ્યા હતા.
राज्य सरकार की कोविड गाइडलाइन मुजब श्रद्धालुओं रणछोड़ राय जी दर्शन कर सकते। महत्वनुं छे के कोरोना महामारी पगले घणा समय थी मंदिर बंद हतुं, जो लांबा समय बाद फरीथी खुलता भक्तों में खुशी की लहर जोवा मळी रही थी। અમારો આધાર જ આ ડાકોરનો ઠાકોર રાજા રણછોડ છે, એમાં લાખો ભક્તો છે કે જે એના દર્શન કર્યા વગર લોકોને જે નથી પડતું, ગમતું નથી, પણ આ ભગવાને ખૂબ કૃપા કરી છે કે ભગવાને એમના દ્વાર ખોલ્યા છે, તો દરેક ભાવિક ભક્તો અત્યારે ખૂબ આનંદ અનુભવે છે। ખેડા જિલ્લાનું સૌથી મોટું યાત્રાધામ એટલે ડાકોર, ડાકોરમાં આવેલ રાજા રણછોડરાયના મંદિરમાં આજથી 58 દિવસ બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે। સરકારી ગાઈડલાઈન મુજબ ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। અહીં ભાવિક ભક્તો મંદિરના ગર્ભગૃહ આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સરકારી ગાઈડલાઈનનું પાલન પણ ચુસ્તપણે અહીં કરવામાં આવે છે। મંદિર પ્રશાસન દ્વારા અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મંદિરમાં 50-50ના ટોળામાં દર્શન કરાવવામાં આવી રહ્યા છે। નિખિલ ગોઈ, મંતવ્ય ન્યૂઝ, ખેડા। અમદાવાદના તમામ ધાર્મિક સ્થળો મંદિરો આજથી ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમના જન્મદિવસને લઈને વહેલી સવારે નગરદેવીના દર્શને પહોંચ્યા હતા અને તેમને કોરોના સંક્રમણ ઓછું થાય તેવી પ્રાર્થના પણ કરી હતી। કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં જીમ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પણ 50% ક્ષમતા સાથે જીમ શરૂ કરાતા ફિટનેસ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે કોરોના સંક્રમણ વધતા માર્ચ મહિનાથી જીમ બંધ કરવામાં આવ્યા હતા। ઇક્વિપમેન્ટને બધું સેનિટાઈઝ કરીશું, ટેમ્પરેચર માપીશું, કોઈ પણ મેમ્બર્સને કંઈ તકલીફ હશે આપવામાં નહીં આવે, જે ગેટ ઉપર બધી સુવિધા કરેલી છે એના માટે 50% હાજરી, 50% મેમ્બર્સની હાજરી સાથે જીમ ચાલુ સવારે જ આવ્યા છે કે આજથી જીમ ફાઇનલ ચાલુ થઈ ગયું છે। એકચ્યુઅલી જીમ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે કે માણસ 24 કલાક કે બહાર ગમે એટલા સમય તમે ઘરે રહીને તમે ખુશ ના રહી શકો, અને ઘણા બધા લોકોને જીવનનો ભાગ બની ગયો છે જીમ, કે જીમ જ વગર ના ચાલે। કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો, જેને લઈને લીંબડી, પાટણ, સુરેન્દ્રનગરમાં પણ વિરોધ કરવામાં આવ્યો, તેમજ અરવલ્લી, બોટાદ અને સાબરકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો। પેટ્રોલ ડીઝલમાં કમરતોડ ભાવ વધારાને લઈને મહેસાણા, ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો બીજી તરફ અમદાવાદમાં સીજી રોડ પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવ કરવામાં આવી રહ્યો હતો। તો તે જ પ્રકારે સુરતમાં પણ કોંગ્રેસના ધરણા યોજાયા તે પહેલા જ પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો। 8 વાગ્યે ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાવાનો હતો, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે કોંગ્રેસ વિરોધ નોંધાવાની હતી, જોકે કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી કોંગ્રેસના બેનરો હટાવી લઈ અને તેમની અટકાયત કરી હતી। મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં પણ ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે જ બેનરો લઈ અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। તો આ સાથે જ પાટનગર, ગાંધીનગરમાં પણ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા સહિત મોંઘવારી મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી અને સરકારનો વિરોધ કર્યો હતો। આ મામલે પોલીસ સ્થળ પરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। કોરોના મહામારીનો કહેર
અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી મોદી સરકાર દ્વારા મોંઘવારીનો કહેર છે. પેટ્રોલ ડીઝલ ગેસ તેલના ભાવ આસમાને છે અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલ કે જેના ભાવ વધારાને કારણે તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થાય છે. પેટ્રોલ ડીઝલમાં થઈ રહેલા સતત ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે વડોદરામાં કાળાઘોડા સર્કલ પાસે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. બળદગાડા પર સવાર થઈને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ નગરપાલિકા ચોક ખાતે પહોંચ્યા હતા. જોકે કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો નજરે આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી આખા દેશની અંદર કોરોનાની મહામારીના સમયમાં લોકોના ધંધા અને વેપાર રોજગાર પડી ભાંગ્યો છે. આજે જીડીપીનો દર જોવા જઈએ તો એટલો બધો ઊંચો આવ્યો છે, તેમ છતાં ભારત દેશની અંદર નરેન્દ્ર મોદીની સરકારે ઘણા બધા વાયદાઓ કર્યા, તેમ છતાં પણ આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને આંબી જવા આવ્યો છે. રાજુલા રેલવેની જગ્યા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ઢેરનો ઉપવાસ છાવણીનો ચોથો દિવસ છે, ત્યારે ચોથા દિવસે પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને વિરજી ઠુમરે છાવણીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જમીનને લઈને ભાજપ હવનમાં હાડકા નાખતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ અર્જુન મોઢવાડિયાએ ચીમકી આપી હતી કે જો જમીનનો મુદ્દો હલ નહીં થાય તો રેલ રોકો આંદોલન પણ કરવામાં આવશે. બાળકો માટેનું ક્રીડાંગણ સહિતની જે સુવિધાઓ ઊભી થવાની હતી એમાં હવનની અંદર હાડકા નાખવાનું કામ આ લોકોએ કર્યું છે અને મજબૂરીથી જે કરાર થયેલા છે રેલવે અને રાજુલા નગરપાલિકા એ કરારનો અમલ કરવા માટે અમરીશભાઈએ પોતાના બીજા કામો છોડીને આજે એમણે અમરનાથ ઉપવાસ ઉપર બેસવું પડ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે જે કામ રેલવેએ કરવું જોઈએ, જે કામ આપણે રાજ્ય સરકારે કરવું જોઈએ કે કેન્દ્ર સરકારે કરવું જોઈએ એ કરવા માટે થઈ અને એ તો કરતા નથી, પણ જે અહીંયા અમરીશભાઈ અને રાજુલા નગરપાલિકા આના માટેના પ્રયાસો કરે છે એને રોકવાનું પાપ છે એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને સ્થાનિક પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી રહ્યા. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વિનાના ઠંડા પીણા વેચતા હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. પછાત વિસ્તારમાં આરસી નામના ઠંડા પાણીની એક્સપાયરી ડેટ જતી રહી હોવા છતાં પણ વેચાણ થતું હોવાથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. જૂનાગઢના ભેસાણમાં જીઆરડી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાનું બનાવ સામે આવ્યું છે. પોલીસ સ્ટેશન પરથી જ ઝંપલાવી જીઆરડી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ સ્થાનિક જીઆરડી મહિલાએ જીઆરડી જવાન સામે વારંવાર દુષ્કર્મ આચાર્યોનો આરોપ કર્યો છે. જો કે જીઆરડી જવાન મહિલા સાથે મિત્રતા કરી અને ફરીથી જેતલપુરની હોટલની અંદર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ જીઆરડી જવાને સ્વીકારવાનો ઇનકાર કરતા મહિલાએ આ પગલું ભર્યું હતું. હાલ મહિલા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ મામલામાં ભેસાણ પોલીસે જીઆરડી જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી અને વધુ તપાસની શરૂઆત કરી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાના રૂટ પર આવનારા એવા મકાનો કે જે જર્જરિત હાલતમાં છે એવા તમામ 250 કરતાં વધુ મકાનોનું સર્વે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેથી રથયાત્રા સમયે વધુ માત્રામાં લોકો આ જર્જરિત મકાનોમાં એકત્રિત થાય તો કોઈ જાનહાનિ ન થાય તેનું ધ્યાન પણ રાખી શકાય। ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા જ્યારે અમદાવાદમાં યોજાશે કે નહીં તેની વચ્ચે અસમંજસ છે ત્યારે તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ જે ભયજનક મકાનો છે તેમને ચેતવણી હાલ આપવામાં આવી રહી છે કે જે પણ જગ્યાઓ છે કે જે પડે તેવી છે અથવા તો એવી જગ્યાઓ કે જ્યાં લોકો એકત્ર ન થાય તેવા તમામ મકાનો કે જેઓ હાલ જર્જરિત હાલતમાં છે તે તમામ મકાનના માલિકોને હાલ સૂચના આપી દેવામાં આવી છે તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા તો પછી પડે એવો ભાગ તાત્કાલિક દૂર કરવામાં આવે। જો તે નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં રથયાત્રાના રૂટ ઉપર આવેલા આવા 250થી વધુ એવા જર્જરિત મકાનો છે કે જેને આવનારા સમયમાં મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી શકે છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે હજુ પણ રથયાત્રા યોજાશે કે નહીં તેની અસમંજસની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા રૂટ પર કોઈ જાનહાનિ ન થાય તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે કાગોડ ખોડલધામ મંદિર ખાતે પાટીદાર આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે, તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો કડવા અને લેવા પાટીદાર આગેવાનોની વચ્ચે બેઠક આવતીકાલ ખોડલધામ મંદિર ખાતે યોજાવા જઈ રહી છે। 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો એક મંચ પર આવે તે પ્રકારે આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત ઊંઝા ઉમિયાધામના દિલીપભાઈ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ઓનલાઈન પર સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડા છે, જે ધ્રુવ જણાવશો જે રીતે આવતીકાલે કાગોડ ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે, શું છે સમગ્ર વિગતો? જી ભૂમિત, વાત કરીએ ખોડલધામમાં ફરી એક વખત ક્યાંક ને ક્યાંક બેઠક થવાની છે। મહત્વની બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક આજે રણનીતિ બનાવવા માટે આ બેઠક છે તે યોજાવાની છે। જે 2022ની જે ચૂંટણી થવાની છે ગુજરાતની તે માટે આખી આખી જે પ્રોપોગેન્ડા સાથે ક્યાંક ને ક્યાંક આ જે બેઠક છે તે મળવાની છે। લેવા સમાજ અને જે કડવા સમાજ છે પાટીદાર એ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે, આગેવાનો ઉપસ્થિત રહેશે। નરેશ પટેલ છે, દિલીપ પટેલ સહિતના જે આગેવાનો છે એ તમામે તમામ જે હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે। કહી શકાય કે ચૂંટણી પહેલા એક રણનીતિ યોજવા જઈ રહી છે આજે પાટીદાર સમાજ અને ક્યાંક ને ક્યાંક રાજકારણમાં કઈ રીતે હવે ચૂંટણી પ્રભાવિત થઈ શકે, પાટીદાર ના જે આગેવાનો કોને ટિકિટ આપવી, આ તમામે તમામ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક ચર્ચા થશે। ઘણા એવા એવું પણ બનશે કે રાજકારણના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહેશે। પ્રથમ તો વાત કરીએ તો પહેલા ક્યાંક ને ક્યાંક તેઓ આરતી ઉતારશે માં ખોડલના, ત્યારબાદ જે બેઠક છે તે શરૂ કરવામાં આવશે। એક એજન્ડા સાથે આજે બેઠક છે તે મળી શકે છે, પણ આ બેઠકને કહી શકાય કે ગુપ્ત પણ રાખવા માંગશે, કારણ કે જે રીતે અત્યારે એક માહોલ છે 2022ની ચૂંટણી પહેલા કહી શકાય કે એક માહોલ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે રાજકારણીઓ ઉપસ્થિત હોય છે એ જ રીતે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ પણ હાલ બેઠક યોજશે અને તમામે તમામ વિષયો ઉપર ચર્ચા કરશે। જી જી ધ્રુવ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના સુનોખ ગામથી ગુરુવારે વહેલી સવારે કુદરતી હજાતે ગયેલા સાધ્વી ગુમ થયા હતા અને ત્યારબાદ સાંજના સુમેર સાધ્વી મળી આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટના અંગે સાધ્વી આપેલા નિવેદન મુજબ સમગ્ર ઘટનાક્રમનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આભાસ હુઆ કે સામને કોઈ હે તો ડર કે મારે મેરા ગલા ભી રુંધ ગયા, રુંધને કે બાદ આવાજ નિકલને કી હિંમત નહીં હોઈ ઓર મેં ડર કે મારે આગે ભાગ ગઈ, મેરે કોઈ નહીં માલમ કે મેં કહાં ભાગ રહી હું, ક્યા હુઆ હે। રાજકોટના રૈયાધાર ટાઉનશીપ વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે કમિટીના સભ્યોએ વીજ બિલ ન ભર્યું હોવાથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું, તો વીજ કનેક્શન કાપવામાં આવતા લિફ્ટ અને પાણી માટે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ ટાઉનશીપમાં 240 જેટલા ફ્લેટ આવેલા છે। રાતે
પાણી હારું છે, મારે મને તપિયત છે, મારી દવા ચાલુ છે, મારા માજી નથી એટલા ઉતરતા તો હું હેઠે આવું છું. કેટલા દિવસથી લાઈટ બંધ છે? ઘણા દિવસ થયા, 20 દિવસ થયા, 20 દિવસ થયા, બધું બંધ છે. અમે ઉપરથી નીચે ઉતરે માગ્યા, મારે કે હેઠે પાણી ભરીએ છે, મારે કોઈ જાતની કઈ પણ સુવિધા નથી. તમે જો કેવી ગંદકી છે, આ બે ત્રણ દિવસ થી આ સાફ કર્યું, આ બાથરૂમ ની કેવી કુંડી ઉભરાણી થી આયા કરે, તમે જોવાનું તમે એક કલાક ને ઉભા રહ્યો આયા કરે, એવી હાલત છે અમારી. અમે અહીંયા બેહી નથી શકતા સરખી રીતે, બેહી નથી શકતા કપડાં ધોવા માટે, એટલી ગંદકી, એટલી સુગંધ આવે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એચઆઈવીના દર્દીઓનું ઘસારો જોવા મળી રહ્યું છે. રોજના 250 થી 300 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે, તો એક મહિનામાં 5,500 દર્દીઓ સારવાર લીધી છે અને અત્યાર સુધીમાં 30,000 કરતા એચઆઈવીના કેસ નોંધાયા છે. દર મહિને આશરે 5,500 થી 6,000 જેવા દર્દીઓ એક્ટિવ સારવાર માટે આવે, એમાંના 3,000 પુરુષ દર્દીઓ છે, 2,000થી વધારે મહિલા દર્દીઓ છે, 250 વધારે 12 વર્ષથી નીચેના બાળકો છે અને 101 ટ્રાન્સજેન્ડર જે કોમ્યુનિટી છે, આપણું સ્પેશિયલ કોમ્યુનિટી, એવા દર્દીઓ. આ દર્દીઓ દર મહિને એકવાર એચઆઈવીના નિદાન, સારવાર અને શારીરિક પરીક્ષણ અથવા તો જે લેબોરેટરીની તપાસ હોય એના માટે મહિને એકવાર આવ. તો ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.